સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં 32મા માર્ગ સપ્તાહ સલામતી મહિનાની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે જ પ્રાંતિજ નેશનલ હાઈવે 8 પર મોતની સવારીઓના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ત્રણ રસ્તા ઉપર માસ્ક પાવતી ફાળતી પોલીસને મોતની સવારી આવતા જ કશું દેખાતું નથી. લો બોલો, સાબરકાંઠા જિલ્લામાં 32મા માર્ગ સપ્તાહ સલામતી મહિનાની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે બીજી બાજુ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ચિલોડા નેશનલ હાઈવે 8 ઉપર જિલ્લા પોલીસ અને પ્રાંતિજ પોલીસની મહેરબાનીથી પ્રાઇવેટ વાહન ચાલકો પોતાના વાહનોમાં અંદર બહાર સહિત જીપની છત ઉપર ઘેટા બકરાની જેમ મોતની સવારીના દ્રશ્યો અવારનવાર જોવા મળે છે. ત્યારે ગરીબ મજૂરિયાત મધ્યમ વર્ગના લોકો પાસેથી માસ્ક ન પહેરાયું હોય તો દંડ વસૂલ કરતી પ્રાંતિજ પોલીસ અને જિલ્લા પોલીસને આ મોતની સવારીના દ્રશ્યો કેમ દેખાતા નથી? ત્યારે પ્રાંતિજ ટોલનાકા ઉપર ઉભેલ આરટીઓને પણ આ મોતની સવારીના દ્રશ્યો દેખાતા નથી. ત્યારે હાલ તો મોતની સવારી કરી રહેલ મુસાફરો કેમેરામાં કેદ થયા છે, ત્યારે પ્રશ્ન એ થશે કે શું આ બધું હપ્તાની માયાજાળ છે? હપ્તાની લયમાં મોતની સવારીનો છૂટો દોર આપવામાં આવ્યો છે તેવું હાલ તો જણાઈ આવે છે. ત્યારે હાલ તો 32મા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત નેશનલ હાઈવે 8 ઉપર દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે લાઇનની ગાડીઓ હોય જેથી પોલીસ અને આરટીઓની છત છાયા હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે. ત્યારે આમને આમ રહેશે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદારી કોના શિરે રહેશે? એવા કેટલાય સવાલો માત્ર સવાલ કરી રહ્યા છે પણ કોઈ જવાબ નથી. અંજે રાવલ, ZSTV પ્રાંતિજ.